take away dreams. All the saviors of the earth. Anybody want to say Rupangi? Rupangi sarat geet gaun chal. Vision keu che ke mujhe khub 20 varsh thi hati ane SY matu. ત્યારે જ મારા મેરેજ થઈ ગયા અને ખ્યાલ હતો કે ટુમાં એ વખતે આપણે બધાને ઉપર ચઢાવી દીધેલા હતા એટલે ઓટોમેટિક SY મારી પ્રાઇમમાં આવી ગઈ અને મેરેજ થઈ ગયા બેરાવળ જતી રહી એટલે પછી ભણવાનું કોઈ આગળ શક્યતા નહોતી ના થઈ શક્યું પણ 2005માં જ્યારે મારી દીકરી ટીવાયમાં આવી ત્યારે મારી દીકરી દીકરો અને મારા સાસુ બધાએ મને આગ્રહ કર્યો કે તું ટીવાયની એક્ઝામ આપી દે અને પછી મારા સાસુનો પણ સપોર્ટ એટલો બધો હતો કે એમની એ મને સાથે મારી કોલેજ પર લઈ ગયા કે જ્યાં હું HK કોલેજમાં અને ત્યાં જઈને અમે પ્રિન્સિપાલને મળ્યા અને વાત કરી કે મારે આવી રીતે ટીવાયની એક્ઝામ 22 વર્ષ પછી આપી છે ત્યારે એમણે મને કીધું કે ચોક્કસ કહેવું તો બહુ ખુશી થઈ મને કે તારે આટલા વર્ષ પછી આવી રીતે એક્ઝામ આપી છે એટલે પ્યુનને બોલાવ્યો એટલે કબાટ બોલાવીને 82ની 81 82ની ફાઇલ કરી તો કે તમારું નામ તો આમાં ચાલુ જ છે કોલેજમાં पुराने बाकी की जूनी भी monotonous to my ear, is now a melody which I long to hear. Singing of morning prayers and sharing of tiffin amongst each other. It is a temple where I was taught that humanity is much more than religion in life. The last one single line is. But I hope carefully someone, but then it comes out of the so better some of us all. Want to be happy again? Want to be happy again? Visit your school. Thank you. She is chartered accountant and I'll give city a job and assistant commissioner of commercial tax commission and the CEO was the most qualified. विशाखाना आपको व्यू हो जाए हमने याद से विशाखाना जो आवाज़ चली जाए विशाखाना उंधियो नहीं ना निकाचोरी रिपीट એમના છોકરાનું નામ રામ છે, એમની છોકરીનું નામ સીતા છે. બંને રામ અને સીતા એ જુદી જુદી જગ્યાએ એક જ સિટીમાં રહે છે. હવે છોકરો તારો જે રામ છે, એમનો છોકરો રામ છે, પોતે ડોક્ટર છે, મારી ભાઈ ડોક્ટર છે, અને ડોક્ટર હોવાને કારણે બહુ બિઝી છે એ રામની માવજત બહુ કરે છે. એટલે રામને રાખે પ્રેમથી, બહુ લાડવા રાખે. રામ માટે તમારે એપલ મોબાઈલ તો એપલ મોબાઈલ, રામ માટે લેપટોપ તો લેપટોપ. એટલે એક પછી એક એની જેટલી બધી ફરમાઈશો છે નાનપણની એની પૂરી કરવામાં આવે. એમની એ છોકરો ભણવામાં હોશિયાર, સ્કૂલમાં નંબર 1 આવે, પણ એને કોઈ પણ જાતની ફિઝિકલ એક્ટિવિટી કરી નથી. હવે માની લો કે એમની છોકરી સીતા છે, પોતે સ્કૂલના ટીચર છે. ટીચર હોવાને કારણે એમને થોડું થોડું નોલેજ છે કે આપણા હાથમાં બધું ક્યારે બને કે નાનપણમાં સારી એક્સરસાઇઝ અને કસરતને સારો ખોરાક લઈએ તો. એટલે એ એમની છોકરીની બહુ માવજત રાખે છે. રોજ સવારે ઉઠાડે, દોડાવે, દોડા કરાવે, કસરત કરાવે, દૂધ દહીં છાશનો ખોરાક આપે. એમ કરતાં કરતાં એમની છોકરી પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાય છે. જેમ 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 મોટા થાય છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાય છે, ત્યારે એમની છોકરીને ઘણી બધી જગ્યાએ જોબ મળે છે. એટલે 4-5 જગ્યાએ મને જોબ મળી હોય તો 8 કલાક 12 કલાક 16 કલાક કામ કરવું પડે, રિલાયન્સ જેટલું કામ કરવું પડે. તો એને એટલું કામ કરવું પડે છે, પણ થાકતી નથી. એ 22-23 વર્ષે 24 વર્ષે પણ ગ્રાઉન્ડ દોડ થઈ શકે છે. અને આ રામ ડૉક્ટર સાહેબનો છોકરો રામ એકદમ હોશિયાર, ફટાફટ બધું કામ કરી શકે. તો બીજા વખત સિવાય કશું ભાવે, મેગી પાસ્તા સિવાય કશું ભાવે, અને હાઈફાઈ ફૂડ ખાવા જોઈએ. પણ ડૉક્ટર એ પોતાના છોકરાને બી ડૉક્ટર બનાવે પછી શું થાય? ઓર્થોપેડિક સર્જન કરવા જાય, ઓપરેશન કરતા પાડે નહીં, કાંઈ કમર દુખે ને હાથ દુખે ને દુખે. જ્યારે હોસ્પિટલની ગાડી હોય પણ એને 2 જણાને ભેગા થઈને લઈ જવું પડે, ચલો બે હોસ્પિટલની ગાડીઓ બેસો. એટલે જે નાની ઉપરથી છોકરાઓને આટલા પૂજાઓને કારણે કમર દુખે, હાથ દુખે, ગળા દુખે અને ક્યારે સામાન્ય ઇજાનું ફ્રેક્ચર થાય. હવે એમના છોકરાને રામને ફ્રેક્ચર થાય, 3 મહિનાની રજા પડે, ધંધો બંધ, ફરીથી મોટો થાય છે, 2-3 મહિને માંડ રિપેર થાય છે, ફરી ઓપરેશન કરવા પડે છે, બીજી વખત ફરી થાય છે, કમરમાં ફ્રેક્ચર થાય છે. 40 વર્ષની અંદર 2-3 ફ્રેક્ચર થઈ ગયા. અને ત્યારે અહીંયા સીતા એટલી હોશિયાર હોય છે, એ એટલી કાળજી રાખેલી હોય છે, મમ્મીની માવજત એટલી બધી હોય છે. એને બે ડિલિવરી થાય છે કે બે ડિલિવરી દરમિયાન કેટલી જ કાળજી રાખે છે અને એના છોકરાઓને પણ સેમ શિક્ષણ આપે છે. દેટ મીન્સ જે છોકરાઓ પહેલેથી રેગ્યુલર એક્સરસાઇઝ મજબૂતાઈ જાણે છે એ લોકોને પાછળથી પ્રોબ્લેમ થતો નથી. તો યુઝવલી આપણા ગોલ છે 18 થી 20 વર્ષ સુધીમાં પીક બોન માસ એચીવ કરવી. એટલે પીક બોન માસ એચીવ થયા પછી તમારી હાઈટ લગભગ 18 થી 20 વર્ષ સુધી વધી ગઈ, પછી શું? પછી બધાની હાઈટ ઘટવાની છે. પણ હાઈટ જેમ જેમ ઘટતી જાય એમ શું થાય? હાડકા પોચા થતા જાય. 22 થી 23 વર્ષ સુધીમાં છોકરાઓની હાઈટ વધે, છોકરીઓની લગભગ 18 થી 20 વર્ષ સુધીમાં વધે. ત્યાં ભવિષ્યમાં પોસિબિલિટી છે કે એ લોકોના હાડકા પોચા થઈને ખાસ કરીને આજકાલના જમાનામાં આપણા છોકરાઓને કેમ કે બિકોઝ દે આર નોટ યુઝ રેગ્યુલર ફિઝિકલ એક્સરસાઇઝ એન્ડ એક્ટિવિટી એન્ડ ડાયટ ઓલસો એ લોકોને ભવિષ્યમાં ઓસ્ટિયોપોરોસિસને લીધે કમર દુખી, શરીર દુખવું, સાંધાઓ દુખવા, ફ્રેક્ચર થવા એવા કેટલા પ્રોબ્લેમ. ઘણા બધા પેરિફરલ ટેસ્ટ છે, પણ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે ડેક્ઝામ ટેસ્ટ. એ ડેક્ઝામ ટેસ્ટ છે જેનાથી હાડકાની ડેન્સિટી ખબર પડે. અને WHO એના સ્કોર બનાવ્યા છે જુદા જુદા રિજિયનના, કે લાઈક આફ્રિકામાં આવા હોવા જોઈએ, આના હોવા જોઈએ, કોકેઝિયનના આવા હોવા જોઈએ. એમ કરીને ઇન્ડિયનને કોકેઝિયનની કમ્પેરિઝનમાં આપણા ઇન્ડિયન લોકોના હાડકા કમ્પેરેટિવલી પોચા છે. અને આપણો ટી સ્કોર તરીકે રિપોર્ટ કરવામાં આવે. જે લોકોનો -2.5થી વધારે ઊંચો હોય દેટ મીન્સ એ લોકોને ઓસ્ટિયોપોરોસિસ છે. ફોરેન કન્ટ્રીઝમાં ધારો કે પહેલાં જે 36,000 1 વર્ષનું ઇન્જેક્શન હતું એ અત્યારે લગભગ 4,000 રૂપિયા સુધી મળે છે. દેટ મીન્સ ઇટ ઇઝ અફોર્ડેબલ ટુ ધ ઇન્ડિયન પીપલ, કે લગભગ 1 વર્ષના 4,000 જ નથી. પણ તમે કેલ્શિયમ સપ્લિમેન્ટ અથવા કેલ્શિયમનો ખોરાક લો અને જરૂર પડે તો આવું ઓસ્ટિયોપોરોસિસની બોલનું ફ્રેક્ચર થાય છે સામાન્ય. બાકીના 50%માંથી 20% તો 1 વર્ષની અંદર ભૂલી જાય. બીજા 30% ઓલમોસ્ટ ડિસેબલ રહે છે, કે નોટ વર્ક.